ઓકે ચાલો મિત્રો, ઈથર બનાવવાની વાત ચાલે છે. ઓકે, ઈથર બનાવવાની મેઇન ત્રણ બ્રિજ છે. એક સિલ્વર ઓક્સાઇડ ને હલકી લેડ વચ્ચેની પ્રક્રિયા, બીજી સતત ઈથરીકરણની પ્રક્રિયા, અને ત્રીજી વિલિયમસન પદ્ધતિ છે. સિન્થેસિસ એટલે સંશ્લેષણ, સંશ્લેષણ એટલે આર્ટિફિશિયલ રીતે બનાવવું. આ ઘટનાને આપણે સંશ્લેષણ કહીએ છીએ. આપણે આગળની બે જોઈ ગયા, આજે વિલિયમસન સંશ્લેષણ લેવાનું છે. વિલિયમસન એ બ્રિટિશ સાયન્ટિસ્ટનું નામ છે. સૌથી પહેલી ઈથર બનાવવાની આ રીત એ માણસે આપણને સજેસ્ટ કરેલી ને, એટલા માટે એ આ પ્રક્રિયાને એ માણસના નામની યાદમાં વિલિયમસન સંશ્લેષણ કહેવાય છે. ઓકે, અચ્છા, વિલિયમસન સંશ્લેષણમાં કોની કોની વચ્ચે પ્રક્રિયા થઈને કઈ નીપજ બને? તો સોડિયમ આલ્કોક્સાઇડ અને આલ્કિલ લેડ વચ્ચે પ્રક્રિયા થાય. સોડિયમ આલ્કોક્સાઇડ એટલે RONA, આલ્કોહોલમાંથી એક હાઇડ્રોજન રિપ્લેસ કરીને સોડિયમ લગાવો તો સોડિયમ આલ્કોક્સાઇડ, અને આલ્કિલ હેલાઇડ બોલો યા હેલો આલ્કેન બોલો, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને શું થાય છે? RONA સોડિયમ આલ્કોક્સાઇડનો સોડિયમ અને હેલો આલ્કેનનો હેલોજન બે જોડાઈને NaX દૂર થઈ જાય અને આ આર ડેશ સીધો ઓક્સિજન સાથે જોડાઈ જાય, ROR-. ઓકે, બીજું કંઈ નથી આમાં. મને લાગે ઉદાહરણ તરીકે સોડિયમ મિથોક્સાઇડ, એની સાથે મિથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરો કે ઇથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરો. જ્યારે મિથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરશો તો NaCl દૂર થશે અને મિથાઇલ અહીંયા લાગી જશે, તો ડાઇમિથાઇલ ઇથર, એનું IUPAC નામ છે મિથોક્સિમિથેન. જો ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આ NA અને આ CL, બે NaCl દૂર થઈ જશે અને સોડિયમની જગ્યાએ ઇથાઇલ ગ્રુપ લાગી જશે, CA3O CH2CA3. ઇથર છે એક બાજુ, ઇથાઇલ ગ્રુપ છે અને એક બાજુ મિથાઇલ ગ્રુપ છે, ઇથાઇલ મિથાઇલ ઇથર કહેવાશે. IUPAC નામ લેવું હોય તેનું નામ છે મિથોક્સી ઇથેન. આ એક બીજું ઉદાહરણ છે, સોડિયમ સેકન્ડરી પ્રોપોક્સાઇડ, પ્રોપટુઓલ માંથી બનાવેલું છે, તો એની મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો આ સોડિયમ જ્યાં છે ત્યાં આગળ આલ્કિલ ગ્રુપ લગાવવાનો, અહીંયા CA3 આવી જશે, NaCl દૂર થશે, CA3CH CA3 આ પોર્શન તો એમ જ રહેશે, ઓ પછી સોડિયમની જગ્યાએ CH3 લખી નાખો. આનું નામ થશે મિથાઇલ સેકન્ડરી પ્રોપાઇલ ઇથર. આ ઇથર છે એક બાજુ મિથાઇલ ગ્રુપ છે અને એક બાજુ સેકન્ડરી પ્રોપાઇલ ગ્રુપ છે, પણ એનું IUPAC નામ લેવું હોય તો 2-મિથોક્સીપ્રોપેન કહેશું આપણે. માની લો કે મિથાઇલ ક્લોરાઇડને બદલે ઇથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરો તો સોડિયમ સાથે CL જોડે જશે, NaCl દૂર થશે, ઇથાઇલ ગ્રુપ સોડિયમની જગ્યાએ લખી નાખો, તો CH3CH3 આ તો એમ જ રહેશે, ઓક્સિજન સાથે સોડિયમની જગ્યાએ CH2CH3. CH3 પહેલા નહીં લખતા, ધ્યાન રાખજો, CH3 હંમેશા છેડે આવવું જોઈએ. આનું નામ થશે ઇથાઇલ સેકન્ડરી પ્રોપાઇલ ઇથર, અથવા તેને 2-ઇથોક્સીપ્રોપેન કહેવાશે. IUPAC નામ. અહીં કોઈ ઓર વધારાનું ઉદાહરણ લઈ લો, સોડિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ છે, ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલમાંથી બનેલું છે. અચ્છા, એની મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો આ સોડિયમ અને આ CL બે જોડાઈને NaCl થશે, આ CH3 ડાયરેક્ટ અહીંયા જોડાઈ જશે, તો બાકી ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ એમ જ રહેશે, ઓક્સિજન સાથે CH3 જોડાઈ ગયું. એનું નામ થશે ટર્શરી બ્યુટાઇલ મિથાઇલ ઇથર. ઇથરની એક બાજુ ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ છે, એક બાજુ મિથાઇલ ગ્રુપ છે. IUPAC નામ લેવું હોય તો લાંબામાં લાંબી ચેઇન 3 કાર્બનની છે એટલે પ્રોપેન કહેવાશે ઊભી, અને એક બીજા કાર્બન પર મિથાઇલ ગ્રુપ છે
અને બીજા કાર્બન પર જ મિથોક્સી સમૂહ છે, ઓસીએ થ્રી એટલે મિથોક્સી, એટલે એને નામ કહેવાશે ટુ મિથાઇલ ટુ મિથોક્સી પ્રોપેન. અચ્છા માની લો કે ઇથાઇલ ક્લોરાઇડને બદલે મિથાઇલ ક્લોરાઇડને બદલે તમે ઇથાઇલ ક્લોરાઇડ વાપરેલું છે, તો આ એને અને આ સીએલ બે દૂર થઈને એને સીએલ દૂર થશે અને આ સોડિયમની જગ્યાએ ઇથાઇલ ગ્રુપ ગોઠવાઈ જશે. આનું નામ થશે ટર્શરી બ્યુટાઇલ ઇથાઇલ ઇથર કહેવાશે. એનું આયુપેક નામ લેવું તો લાંબામાં લાંબી ચેઇન ત્રણ કાર્બનની છે એટલે નામની પાછળ પ્રોપેન આવે, અને બીજા કાર્બન પર મિથાઇલ ગ્રુપ છે, બીજા કાર્બન પર મિથોક્સી સમૂહ છે, અલગ અલગ સમૂહ છે. જો બંને સમૂહ સમાન હોત તો સાથે બેના નંબર આપત, પણ અહીંયા ટુ મિથાઇલ ટુ મિથોક્સી પ્રોપેન કહીશું. હવે એક વસ્તુ, ફિનોલ છે એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો. ફિનોલ એસિડિક પદાર્થ છે, આ બેઝિક છે, એને હોય બેઝ છે, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર ને પાણી બને, તો આનો એચ અને આનો ઓએચ બે પાણી દૂર થશે. આ એક પ્રકારની તટસ્થીકરણ પ્રક્રિયા છે અને અહીંયા સોડિયમ જે છે આ હાઇડ્રોજનની જગ્યાએ ગોઠવાઈ જશે અને સોડિયમ ફિનોક્સાઇડ કહીશું આપણે. હવે એ સોડિયમ ફિનોક્સાઇડની મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો, તો નિયમ પ્રમાણે આ સોડિયમ સાથે આ સીએલ જોડાઈ એને સીએલ દૂર થશે અને સોડિયમની જગ્યાએ મિથાઇલ ગોઠવાઈ જશે. એનું નામ થશે મિથાઇલ ફિનાઇલ ઇથર. આયુપેક નામ થશે મિથોક્સિબેન્ઝીન અને એનું વ્યવહારિક નામ છે એનિસોલ. આ નામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે મિથાઇલ ક્લોરાઇડને બદલે આપણે ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ, તો સોડિયમ ફિનાઇટનો સોડિયમ ઇથાઇલ ક્લોરાઇડનો સીએલ આ બંને જોડાઈને એને સીએલ દૂર થશે અને સોડિયમની જગ્યાએ ઇથાઇલ ગ્રુપ ગોઠવાઈ જશે, એટલે મેઇન ઇથાઇલ ફિનાઇલ ઇથર નામ થશે સંયોજનનું. આયુપેક નામ થશે યસ ઇથોક્સિબેન્ઝીન કહેવાશે, અને એનું વ્યવહારિક નામ જે વધારે પડતું વપરાય છે એ ફેનિટોલ છે. તમને એક્ઝામમાં પૂછે ફિનોલમાંથી એનિસોલ બનાવો, તો અહીંથી આ જઈને આપણે આની સાથે રિએક્શન કરવું. જો ફિનોલમાંથી ફેનિટોલ બનાવો, તો ફિનોલમાંથી આ રિએક્શનથી આ ચલાવવાની. એટલે મેઇન વસ્તુ અહીંયા આગળ વિલિયમસન પદ્ધતિમાં બીજું કંઈ નથી, સોડિયમ આલ્કોક્સાઇડ અને હેલોજનની પ્રક્રિયા કર હેલો આલ્કેનની પ્રક્રિયા કરવાની. ઇથર આ પ્રાઇમરી ઇથર કહેવાય, આ સેકન્ડરી ઇથર કહેવાય, આ સેકન્ડરી ઇથર, આ ટર્શરી ઇથર કહેવાય. હવે જરા વિચાર કરો, આલ્કિલાઇડ પણ ત્રણ પ્રકારના છે, પ્રાઇમરી આલ્કિલાઇડ, સેકન્ડરી આલ્કિલાઇડ અને ટર્શરી આલ્કિલાઇડ. અહીંયા ભૂલી ચૂકે આલ્કિલાઇડ હંમેશા પ્રાઇમરી જ લેવો, સેકન્ડરી કે ટર્શરી લેવો નહીં. ઓન પેપર નિપજ મળશે, પણ પ્રેક્ટિકલી નિપજ અહીંયા પ્રક્રિયા કરવા જશો તો એલિમિનેશન વિલોપન પ્રક્રિયા થઈને આલ્કિન સંયોજન મળશે. આપણે તો બનાવવાનું છે ઇથર, એટલે ફરજિયાત આલ્કિલ હેલાઇડ બોલો કે હેલો આલ્કેન બોલો, એ હંમેશા પ્રાઇમરી પ્રકારના જ લેવા. માની લો કે તમારે સેકન્ડરી ઇથર બનાવવો છે, ટર્શરી ઇથર બનાવવો છે, તો આલ્કોક્સાઇડ સેકન્ડરી કે ટર્શરી લઈ લો તો ચાલે, પણ આલ્કોક્સાઇડ પ્રાઇમરી લો અને હેલો આલ્કેન સેકન્ડરી લો, ટર્શરી લો, રિએક્શન નહીં થાય, કારણ કે એમાં એલિમિનેશન રિએક્શન આલ્કિન બની જશે. આપણી દાનત હંમેશા ઇથર બનાવવાની છે, તો ફરજિયાત પ્રાઇમરી સેકન્ડરી કે ટર્શરી સોડિયમ આલ્કોક્સાઇડના પ્રાઇમરી સેકન્ડરી કે ટર્શરી લઈ શકાય, પણ આલ્કિલ હેલાઇડ હેલો આલ્કેન ફરજિયાત પ્રાઇમરી લેવાનો. આ એ ભાઈ કહી ગયેલો કોણ? વિલિયમસન. હું નથી કહેતો કે તમારે નથી સમજવાનું, પણ વિલિયમસનના કયા પ્રમાણે આ ચાલે છે. ઓકે, અહીંયા અટકીએ. નેક્સ્ટ ટાઈમ આપણે ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ પર જશું. યસ, ઓકે, થેન્ક યુ વેરી મચ.